સેકન્ડ બિંગો રમતની અંદર સાધન જોઈશે. આપણને બે પ્લેયર વચ્ચે રમત રમાશે એટલે બંને પ્લેયરને ત્રણ ત્રણ અલગ અલગ કલરના માર્ક કોન આપવાના છે. હવે એના માટેનું મેદાન તો આપણે બિંગો રમતની અંદર જોયેલા હતા, ચાર ચોરસવાળા, એક ચોરસના ચાર ભાગ કરેલા હતા. હવે એ જ ચોરસના બીજા ચાર એટલે કે ટોટલ આઠ ભાગ કરેલા હોવા જોઈએ એવી રીતનું આ પ્રકારનું મેદાન રહેશે. હવે રમત કઈ રીતે રમવાની છે તે તો સૂન ચોકડીની જેમ ત્રણ પ્લેયરની પેર લાઇનમાં જે બનાવી શકશે તે વિજેતા થશે. તો આપણે રમત નિહાળીએ. બંને પ્લેયર વારાફરતી પોતાની માર્ક કોણ છે તે માર્કિંગ જગ્યાએ મૂકશે અને લાઇન કરેલી એની પર જ તેમની કોણ છે તે મૂવ થશે. ત્રણ કોન એક લાઇનમાં આવવાની સંભાવનાઓ વધી ગઈ છે. આમ તો પહેલાં જ રાઉન્ડમાં ત્રણ કોન મુકાઈ ગયેલા હતા પણ ઝડપથી ઓકે. તો રુદ્રભાઈના ત્રણ એક જ લાઇનમાં કોન આવી ગયા છે તો રુદ્રભાઈ વિજેતા થાય છે.